चक्रवाक युगलनु भावमय चित्र छे। 342 मां तपना प्रभाव थी स्थिर थयेला वननु सुंदर चित्र छे। आम लगभग 15 श्लोकों मां कवि कालिदासे वसंत ऋतुनु खूब सुंदर वर्णन कर्यु छे। तो अहीं आ प्रसंग पछी सर्ग 3 मां आवता समाधिस्थ शिवनु वर्णन तेमज मदन दहन प्रसंगनु वर्णन जेना विषे भावनाबेन माहिती आपशे। ઈલાવીને વસંત ઋતુને અકાળે ખીલવીને આખા વાતાવરણને મદમોહક બનાવી દીધું છે। અહીંયા આપણે એ પણ નોંધી લઈએ કે કવિ કાલિદાસ શૃંગારિક વાતાવરણમાંથી કેવા ધીર ગંભીર રસ તરફ વહી જાય છે। અને આ કવિ કાલિદાસનો ઉત્તમ ગુણ ગણી શકાય છે કે એક રસમાંથી બીજા રસની અંદર સંક્રમણ કરવું એ કવિ કાલિદાસની હસ્તગત કલા કહેવાય છે। ધ્યાનસ્થ શિવના પ્રભાવક વ્યક્તિત્વથી કામદેવ ડરી ગયા હતા। કારણ પ્રત્યક્ષ હતું, પોતાના મિત્ર નક્કી કરેલા કાર્યની સિદ્ધિ માટે અગ્રગામી બની શિવના આશ્રમમાં અકાળે પણ સંપૂર્ણ સામર્થ્યથી ખીલી ઉઠે છે। પોતાના અને રતિના આગમનથી વસંતની અસર પ્રગાઢ બને છે, જેના ફળ સ્વરૂપે સહજતાથી જ પ્રકૃતિ સંભોગ શૃંગારની પરાકાષ્ઠાએ પહોંચે છે। પછી ધ્યાનસ્થ શિવની વર્ણન આવે છે। અહીં આપણે એક શ્લોક જોઈએ કે શિવની ધ્યાનમગ્નતા અહીંયા કુમાર સંભવ 340માં કહેવાયું છે કે શ્રુત અપ્સર ગીતી રપી ક્ષણે અસ્મિન હરહ પ્રસંખ્યાન પરહ બભૂવ આત્મેશ્વરાનામ નહિ જાતુ વિઘ્નાઃ સમાધિ ભેદ પ્રભવઃ ભવંતિ। કે આ સમયે ત્યાં અપ્સરાઓ નૃત્ય કરે છે, પરંતુ આ બધી જ બાબતો સાંભળતા હોવા છતાં પણ સંયમીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। એટલા માટે કવિ કાલિદાસે અહીં સુંદર અર્થાંતર ન્યાસ અલંકાર પ્રયોજ્યો છે કે આત્મેશ્વરાનામ નહિ જાતુ વિઘ્નાઃ, કે વિઘ્નો આત્મસંયમીઓના સમાધિમાં ભંગ પડાવવા માટે શક્તિમાન થતા નથી। અને આ તો આપણે સર્ગ 159માં પણ જોયું કે જ્યારે પાર્વતીને શંકરે જ અનુમતિ આપી છે, એટલે ત્યાં નોંધ્યું છે કે વિકાર હેતો સતી વિક્રિયંતે એસામ ન ચેતાંસી ત એવ ધીરાહા। ત્યાં પણ આ ધીર પુરુષનું લક્ષણ બતાવ્યું છે કે વિકારનું કારણ હોવા છતાં જેના ચિત્ત વિકાર પામતા નથી તે ધીર પુરુષ છે। તો અહીં પણ ત્રીજા સર્ગની અંદર પણ આ જ પ્રમાણેનો આ શ્લોક આપણે 340માં જોઈ શકીએ છીએ। હવે કામદેવ તો ડરીને શિવના સમાધિ પાસે આવી ગયા અને એમને જે આખું વર્ણન જોયું ધ્યાનસ્થ શિવનું, જે આપણને શ્લોક 45-50માં જોવા મળે છે કે શિવ દેવદારુ વૃક્ષની નીચે વેદિકા ઉપર બેઠા છે, વિરાસનમાં બેઠા છે, શાપથી બાંધેલી જટાથી તેઓ શોભે છે। અહીં કવિ કાલિદાસની એક ખૂબ જ સુંદર શ્લોકની અંદર, એ શ્લોક નંબર 48મો છે, જેની અંદર 3 ઉપમા આપી છે કે શિવ કેવા છે। તો વૃષ્ટિ વગરના વાદળ જેવા, તરંગ રહિત જળાશય જેવા અને પવન વગરના સ્થાનોના દીવા જેવા શોભે છે। ખરેખર ઉપમા કાલિદાસ્ય આ યુક્તિ અહીં સાર્થક થતી દેખાય છે। આગળ જતા જોઈએ તો 350માં કવિનો જે વેદાંત તરફનો જે જોક છે એ જોવા મળે છે કે મનઃ નવ દ્વાર નિષિદ્ધ વૃત્તિ હૃદય વ્યવસ્થાપ્ય સમાધિ વશ્યમ યમ અક્ષરમ ક્ષેત્ર વિદો વિદુહ તમ આત્મનમ આત્મની અવલોકયંતમ। અહીં આપણે જોઈએ છીએ કે યમ અક્ષરમ ક્ષેત્ર વિદમ આ નાનકડા સૂત્રાત્મક ભાષાનો પ્રયોગ કરીને કવિ કાલિદાસે ઉપનિષદના સિદ્ધાંતોનો સાર અને ધ્યેય બધું જ સમાવિષ્ટ કરી દીધું છે। અહીં શરીરને
શરીરને નગર કહ્યું છે અને નવદ્વાર એટલે આપણા આંખ કાન નાક અને જનન્ય ઇન્દ્રિયો ગુદાને ઉપસ્થા જેમાંથી સતત વૃત્તિઓનો પ્રવાહ થાય છે. એટલે કે અનુવાદ જોઈએ તો આ પ્રમાણે કે નવે દ્વારોમાંથી વૃત્તિને રોકીને સમાધિમય મનને હૃદયમાં સ્થાપીને જેને યોગીઓ અક્ષર કહે છે એટલે કે અવિનાશી, અક્ષર એટલે અવિનાશી, તેવા પરમાત્માને આત્મામાં જોતા મહાદેવને કામદેવે જોયા. હવે આ સ્વાભાવિક જ છે કે આવા ધ્યાનસ્થ શિવને જુએ તો ભલભલાને ડગી જાય. અહીં કામદેવની સ્થિતિ પણ આવી જ સમસ્યાવાળી બની ગઈ છે. અહીં આપણે ક્ષેત્રજ્ઞ શબ્દને જો સમજીએ અને એ વિદ્યાર્થીઓને સમજવા જેવું જ છે કે ક્ષેત્રજ્ઞ જે ખરેખર આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં એ ક્ષેત્રને ક્ષેત્રજ્ઞનો આખો અધ્યાય આપણને પ્રાપ્ત થાય છે, જેને કવિ કાલિદાસે એક વાર્તાના સ્વરૂપમાં આપણને આપી દીધો છે. અને આગળ આપણે જોઈએ તો શ્લોક 63માં કવિ પાર્વતીએ જ્યારે પ્રવેશ કર્યો અને શ્લોક 63ની અંદર ભગવાન પ્રસન્ન થઈને એને આશીર્વાદ પણ આપી દે છે કે શંકરે પાર્વતીને આશીર્વાદ આપ્યા કે તું બીજી કોઈ સ્ત્રીને ન સ્વીકારનાર તારો પતિ થાઓ, એટલે અનન્ય ભાજમ પતિમ આપનું હિ. અહીં પણ સુંદર અર્થાંત ન્યાસ અલંકાર પ્રયોજ્યો છે. અહીં આપણે જોઈએ કે પાર્વતીએ જ્યારે પ્રવેશ કર્યો આશીર્વાદ આપ્યા તો બરાબર છે, પણ કામદેવની અંદર જે એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે, હારી ગયો છે, ડરી ગયો છે કે હવે શિવના તપને ભંગ ન કરી શકાય, જે હવાઈ કિલ્લા બનતો હતો. પણ પાર્વતીને જોઈ અને તરત જ પોતે કાર્ય કરવા માટે સક્ષમ છે જ એ વિચારીને એ ખૂબ આનંદિત થઈ જાય છે. અને પાર્વતી પણ અહીં વસંત ઋતુના શણગારથી સજીને જ અહીં આવી છે. શંકર પણ તપમાંથી નિવૃત્ત થાય છે અને પાર્વતીની સેવાનો સ્વીકાર કરે છે. અહીં આપણે જોઈએ છીએ કે શંકર એક ભક્ત વાત્સલ્યથી પાર્વતીનો સ્વીકાર કરે છે અને કવિ કાલિદાસને પણ હતું જ કે ધર્મ અવિરુદ્ધ કામને જ જીવનમાં માન્ય રાખવો જોઈએ. પણ અહીં તો પરિસ્થિતિ બદલાઈ ગઈ. કામદેવ તો ઉત્સાહમાં આવીને એક ખૂણામાં ઊભો રહીને ધનુષ્ય સજ્જ કરવા માંડ્યો છે. એને તો પાર્વતી જ્યારે કમળબીજની માળા પહેરાવવા જાય છે એ સમયને પકડીને ધનુષ્ય ઉપર સંમોહન નામનો બાણ ટાંકે છે. તરત જ વિચલિત થઈ ગયેલા શિવ જુએ છે કે કશું જ કારણ નથી, પણ આવું આખું વાતાવરણ મનમોહક કેમ બની ગયું. શિવજી પણ પાર્વતીના હોઠોને તરફ નજર કરે છે. આ એક વિકાર એ શિવજીને હચમચાવી દે છે અને એ જુએ છે કે ખૂણામાં ઊભેલો આ કામદેવ અને તેમણે ત્રીજા નેત્રથી કામદેવને બાળી નાખ્યો છે. હવે આપણે આ જોઈએ તો કામદેવ જ્યારે પ્રવેશ્યો ને ત્યારે ત્યાં કવિ કાલિદાસે આ વાક્યનો પ્રયોગ કરેલો છે કે આસીન આસન શરીર પપાત ત્રયંબકમ સંયમિન દદર્શ. એટલે આપણને ખબર જ હતી કે કામદેવ જેવો પ્રવેશવાનો છે તે ફરી પાછો સહી સલામત નીકળવાનો નથી. અને આપણે જોઈએ છીએ પરિણામ કે અહીં પાર્વતી સમક્ષ જ, પાર્વતીની બે સખી સમક્ષ અને રતિ સમક્ષ શિવજીએ ત્રીજા નેત્રમાંથી કામદેવને ભસ્મ કરી નાખ્યો. હવે આપણે અહીંયા જોઈએ કે કુમાર સંભવનું જે આખું આધાર સામગ્રી છે તો આ આધાર સામગ્રીને હિન્દી સાહિત્યના મૂર્ધન્ય લેખક નાગાર્જુન આધાર સામગ્રી પસંદ કરીને એમણે ભસ્માંકુર નામનું ખંડકાવ્ય રચી નાખ્યું. અને એમણે ત્યાં સરસ વાત કરી છે કે જયતી જયતી રતિનાથ જયતી કોણ મદન તુમકો કર શકતા નષ્ટ સૃષ્ટિ કે મૂલ જીજીવિષા કે ઉત્સ કોણ મદન તુમકો કર શકતા હૈ નષ્ટ. કામદેવનો ક્યારે નષ્ટ ન થાય.
કુમ અહીં અહીંયા જે ભાવ રજૂ થયો છે તે આ પ્રમાણે છે કે કુમારની પ્રાપ્તિ માટે જ નહીં, રતિના સૌભાગ્ય માટે પણ નહીં, પરંતુ સૃષ્ટિને નવપલ્લિત કરવા માટે જ કામને પુનર્જીવિત કરવું ખૂબ જરૂરી છે, જેને કારણે જ તે અનંગ હોવા છતાં દરેકના મનમાં આજે પણ જોવા મળે છે. કામદેવ માત્ર ફૂલોના બાણવાળો હોવા છતાં પણ આપણે જોઈએ છીએ કે એ દ્વૈતમાંથી કેવી રીતના અદ્વૈતને સાધી શકે છે. આવું સુંદર ઉપમા અલંકાર અને અર્થાંતર ન્યાસ અલંકારોના વારંવાર પ્રયોગ કરીને કવિ કાલિદાસે આ આખા સર્ગને ખૂબ જ સારી રીતે અહીં રજૂ કર્યો છે. હવે જ્યારે કામદેવને જ આપણે વિશેષ માનીએ છીએ ત્યારે કામદેવના બાણો વિશેની માહિતી પણ આપણે વિશેષતાએ જોઈ લેવી જોઈએ. તો હું ટૂંકમાં જ ઈલાવીને કહું છું કે કામદેવના બાણ વિશેની માહિતી પણ આપી દઈએ. કામદેવને પંચેશું કહેવામાં આવે છે. એના પાંચ બાણના નામ અંગેનો એક શ્લોક મળી આવે છે. અરવિંદમ અશોકમ ચ ચૂતમ ચ નવમલ્લિકા નીલોત્પલમ ચ પંચેતે પંચબાણસ્ય સાયકાઃ સંમોહન તાપનશ્ચ શોષણઃ સ્તંભનસ્તથા ઉન્માદનશ્ચ કામસ્ય પંચબાણાઃ પ્રકીર્તિતાઃ. કામદેવના પાંચ બાણના નામ તરીકે જો જોઈએ તો અરવિંદ, અશોક, આમ્રમંજરી, નવમલ્લિકા અને નીલોત્પલ આ કામદેવના ફૂલોમાંથી બનાવેલા પાંચ બાણ છે. તો અન્ય વિદ્વાનો આ પાંચ બાણના નામ અન્ય રીતે પણ પ્રસ્તુત કરતા જણાવે છે કે આ પાંચ બાણના નામ છે તાપન, શોષણ, સ્તંભન, ઉન્માદ અને સંમોહન. કાલિદાસે બંને પ્રકારના બાણોને માન્ય રાખ્યા છે. ખાસ કરીને કુમાર સંભવના 327માં આમ્રમંજરી અને કુમાર સંભવના 366માં શ્લોકમાં સંમોહનનો કામના બાણ તરીકેનો ઉલ્લેખ છે. કાલિદાસની પ્રશસ્તિ કરતા ટીકાકાર મલ્લીનાથે ખૂબ સુંદર શ્લોક આપણને આપ્યા છે, તો હું એ શ્લોક કહેવા ઈચ્છું છું. કાલિદાસ ગિરામ સારમ કાલિદાસઃ સરસ્વતી ચતુર્મુખો અથવા બ્રહ્મા વિદુર્ન અન્યેતુ માતૃષાઃ. કાલિદાસની જો ઓળખ આપવી હોય તો એ માટે ફક્ત એક જ શ્લોક ખૂબ પ્રસિદ્ધ છે. ઉપમા કાલિદાસસ્ય ન ઉત્કૃષ્ટેતિ મતિર્મમ અર્થાંતર વિન્યાસે કાલિદાસો વિશિષ્યતે. તો આ રીતે કાલિદાસનું પ્રશસ્તિ કરતો આ શ્લોક અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે અંતે હું ભાવનાબેનને કહીશ કે કુમાર સંભવનો જે અભિપ્રાય છે એ રજૂ કરશે. ઈલાબેન, આપણે જોયું કે કવિ કાલિદાસની આ સાતે કૃતિ ઉત્તમમાં ઉત્તમ છે, જેનાથી પ્રભાવિત થઈને ઘણા આપણે જોઈએ છીએ કે જર્મની કવિ તો અભિજ્ઞાન શાકુંતલને માથે મૂકીને નાચ્યા છે. અહીં આપણે જોઈએ છીએ કે એમની બધી જ કૃતિના બધી જ ભાષાઓની અંદર પણ અનુવાદ થયા છે. પણ કવિ કાલિદાસની નમ્રતા તો જુઓ કે સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ મહાકાવ્યો અને શ્રેષ્ઠ નાટકોનું પ્રદાન કરનાર આ મહાકવિએ માત્ર પોતાના વિશે રઘુવંશમાં એટલું જ કહ્યું છે કે મંદઃ કવિયશઃ પાર્થિહિ અને અલ્પ વિષયામતિહિ. કેટલું બધું નમ્રતા એમનામાં આપણે જોઈ શકીએ છીએ કે આ એમના નમ્રતા સૂચક વિશેષણો ખરેખર આદરણીય છે. અને અંતે કુમાર સંભવનો અભિપ્રાય આપણે જોઈએ તો કાલિદાસનું કુમાર સંભવ લખવાનું એકમાત્ર પ્રયોજન વિવાહ અને પ્રેમની પવિત્રતા તથા આધ્યાત્મિકતા સિદ્ધ કરવાનું પ્રતીત થાય છે. બાહ્ય સૌંદર્ય અને આકર્ષણથી ક્યાંય ચડિયાતું આંતરિક સૌંદર્ય અને આકર્ષણ હોય છે. દાંપત્ય જીવન સંયમી અને લોકમંગલકારી હોવું જોઈએ. આ કવિ કાલિદાસના કુમાર સંભવમાંથી ચોક્કસ એક સંદેશારૂપે આપણને પ્રાપ્ત થઈ શકે છે. હવે હું ઈલાબેનને કહું છું કે અંતિમ આભારવિધિ કેવો કરે. છેલ્લે હું એટલું ચોક્કસ કહીશ કે શિવ અને પાર્વતીનું વર્ણન ઘણું સૂચક છે. પાર્વતી ઉત્કંઠિતા છે અને શિવ અનાતુર છે. આવા બેના સંયોગમાં કોઈ મજા નથી.
અત્યાર સુધી સ્વસૌંદર્ય માટે સગર્વ રહેતી શૈલસુતા હવે તેને વિશે વિચારતી નથી. તેની દ્રષ્ટિ અંતર્મુખ બને છે અને પ્રેમ ખાતર તે તપરૂપી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવા પણ તૈયાર થાય છે. તો આ છે કુમાર સંભવનો સંદેશ, અભિપ્રાય. અંતે દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી આ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા બદલ હું બાઈસે તથા અનુસંધાનનો ખાસ ખાસ આભાર માનું છું. અને ફરી આવી અમને તક મળે તો એ સાથે અમે અહીંયા અમારું આ વક્તવ્ય પૂર્ણ કરીએ છીએ. નમસ્તે. નમસ્તે. Sandhan All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle Sandhan